આજે આપણે બનાવીશું સેવ બુંદી, જે એકદમ ટેસ્ટી ફરસાણ છે, જે બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને પસંદ આવે છે. તો ચાલો આપણે જોઈ લઈએ તેના માટેની સામગ્રી. આ બેસન છે જે ચણાનો છે, તે 500 ગ્રામ લીધો છે. સાથે હિંગ છે, થોડી સ્વાદ અનુસાર મીઠું, થોડીક હળદર, મીઠો લીમડો, તેલ, ખાવાનો સોડા અને આ પાણી લીધું છે આપણે. આવી રીતે આપણે સેવ બનાવવા માટે સંચો લેવાનો છે. તમારી પાસે જે પ્રકારનો હોય તેનો તમારે ઉપયોગ કરવો. અને આવી જારી લીધી છે સેવ બનાવવા માટે. અને આજે આપણે બુંદીના જારા વગર બુંદી પાડવાની છે. આવી રીતે ચાણમાં, તમારી પાસે આવી કોઈ પણ ચાણી હોય તેમાં તમે પાડી શકો છો કાણાવાળી. જો આવી ચાણી લગભગ બધાના ઘરમાં હોય જ છે. તો આપણે લોટને હવે બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ, એક બુંદી માટે અને એક સેવ માટે. આપણે લોટ બાંધીને પણ બે ભાગ કરી શકીએ, પણ એ આપણે થોડોક ઢીલો કરવામાં તકલીફ થાય એટલે અલગ અલગ હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હિંગ અને આમાં તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યો, અને થોડું તેલ. હવે આપણે આને વ્યવસ્થિત લોટ બાંધી લઈએ. આ લોટ આપણો સેવ માટે છે, તે થોડું થોડું પાણી કરતાં લોટ બાંધી લઈએ. આ ચણાનું બેસન છે એટલે ઝાઝું પાણી નહીં લે, એટલે થોડું થોડું જ ઉમેરવાનું છે. આ 1/2 કપમાં તો લગભગ આપણો લોટ કમ્પ્લીટ થઈ જશે. તો આને વ્યવસ્થિત આપણે બાંધી લઈએ, પછી આપણે બુંદીનો લોટ બનાવીશું. એ રીતે પાણી નાખતું જવાનું, મસળતું જવાનું વ્યવસ્થિત અને બનાવતો જવાનું. લોટ આપણો લગભગ બંધાઈ ગયો છે અને 1/2 કપ જેટલું જ પાણી જોયું છે. તો હવે આપણે આવી રીતે લોટને હાથમાંથી કાઢી લઈએ, પછી એકદમ વ્યવસ્થિત તેલવાળો કરી અને આપણે જારામાં પૂરી લેશું. તો આ જાળી લીધી છે અને એમાં તેલ લગાવ્યું છે. થોડુંક તેલ હવે આપણે અંદર પણ લગાવી લઈએ. હવે આપણે અંદર આવી રીતે આ તેલ આપણે આવી રીતે લોટ ઉપર લગાવી અને તેમાં લોહી અંદર ઉમેરી દઈએ અને હવે બંધ કરીને રાખી દઈએ આવી રીતે. તો તૈયાર છે આપણો સેવનો લોટ. આ લોટ છે બુંદી માટે. તો એમાં આપણે ખાવાનો સોડા ઉમેર્યો છે, થોડોક સ્વાદ પ્રમાણે હિંગ, મીઠું અને આ હળદર, અને હવે થોડુંક તેલ ઉમેરી દઈએ આવી રીતે. અને થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને વ્યવસ્થિત લોટ બનાવતો જવાનું છે. આમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી થોડું થોડું જ ઉમેરવાનું છે, નહીં તો આમાં ગાંઠા થઈ જશે તો આપણને બુંદી પાડવામાં તકલીફ થશે અને ગાંઠા આપણા કાણામાં અટવાઈ જશે. રીતે થોડું થોડું જ પાણી ઉમેરતું જવાનું છે અને વ્યવસ્થિત હલાવતું જવાનું છે. આવી રીતે આપણે આને એટલું પાતળું બનાવવાનું છે. અને આ માટે આપણે 1.5 કપ જેટલું પાણી જોયું છે. બુંદી માટે થોડુંક વધારે પાણી જોઈએ. અને આ સેવ પણ આપણી તૈયાર, લોટ તૈયાર છે અને બુંદી માટે પણ ખીરું તૈયાર છે. તો એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે જેવું કે આપણું તેલ ગરમ થશે એટલે આપણે તરત જ બુંદી પાડી લેશું અને ચેક કરી લઈએ કે તેલ ગરમ છે કે નહીં. આવી રીતે તમે બુંદીનું ખીરું ઉમેરશો એટલે તરત જ બુંદી ઉપર આવે તો સમજવાનું કે આપણું તેલ ગરમ છે. હવે આપણે આવું કોઈ પણ કાણાવાળું વાસણ આવી રીતે એટલું દૂર રાખવાનું છે. જો બહુ નીચે રાખશો તો પીંડો થઈ જશે અને ઉપર રાખશો તો પૂંછડીવાળી થશે. એટલે આવી રીતે વ્યવસ્થિત જ આપણે આપણું વાસણ રાખવાનું છે અને આને હલાવવાનું નથી કે ઉપરથી ઘસવાનું નથી. એની મેળે જેટલી પડે તેટલી જ આપણે આમ પડવા દેવાની છે. હવે આપણે આવી રીતે કાઢી લઈએ. જોઈ શકો છો તમે કે કેવી સરસ ગોળ બુંદી પડી છે. જો આવી રીતે અને હલાવતું જવાનું જેથી બંને બાજુ વ્યવસ્થિત ચડી જાય. જો કેટલી સરસ આપણી ગોળ બુંદી બની છે. અને હા, આવી રીતે એકવાર આપણે કરી લઈએ એટલે આપણે આવી રીતે વાસણ સાફ કરી લેવાનું છે, નહીં તો આપણી બુંદી સારી નહીં પડે. આપણે આવી રીતે બધી બુંદી પાડી લઈએ અને વ્યવસ્થિત જારો સાફ કરતા જઈએ. આવી રીતે ચમચો ભરીને પણ તમે ચારણી ઉપર રેડી શકો છો. તો જોઈ શકો છો કેવી સરસ બુંદી
બને છે. તો આપણી બુંદી હવે તૈયાર થઈ ગઈ છે બધી. તો આપણે હવે આમાં સેવ બનાવી લઈશું. સેવ પણ આપણે આ જ તેલમાં બનાવવાની છે. તો બુંદી કાઢી લઈએ અને હવે સેવ બનાવીએ. તો આવી રીતે થોડી થોડી સેવ આપણે જેટલી આવે તેટલી આમાં પૂરતા જશું અને બનાવતા જઈએ. અને જેવા આપણા ફીણ ઓછા પડે કે પછી જ આપણે આને સેવને પલટાવવાની છે. હવે આપણે આવી રીતે એક એક કરી અને પછી બધી સેવને બનાવી લઈએ. આ સેવ બુંદી બનાવવાની સાવ સહેલી છે, ફટાફટ બની જાય છે અને બાળકોને પસંદ પણ આવે છે. અને ઘરે બનાવો તો એકદમ સસ્તી પણ પડે છે અને બજાર કરતાં વધુ ટેસ્ટી પણ બને છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો હવે આપણી સેવ પણ બની ગઈ છે અને આપણે એને સર્વ કરી લઈએ. તો આવી રીતે થોડીક બુંદી ઉમેરશું, પછી એના ઉપર આપણે આ સેવ ઉમેરીશું આવી રીતે તોડીને. પછી આપણે પાછી થોડીક બુંદી ઉમેરશું, પછી સેવ ઉમેરીશું એવી રીતે. આપણે લીમડો પણ તળીને લઈ લીધો હતો અને લીમડો આપણા આ સેવ બુંદીના ટેસ્ટને એકદમ બેસ્ટ બનાવે છે, એટલે ખાસ ઉમેરજો. લીમડો મેં તળીને લીધો હતો. તૈયાર છે આપણી સેવ બુંદી. આ બુંદીને તમે પાણીપુરીના પાણીમાં પણ ઉમેરી શકો છો. આ સેવ તમે કોઈપણ શાકમાં પણ ઉમેરી શકો છો. તો તમને મારી આ સેવ બુંદીની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂર જણાવજો.